હેલો ધોરણ બાર ના બધા વિદ્યાર્થીઓ સ્વાગત છે હર્ષ પારસે મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ એપ્લિકેશન ની અંદર તમે ભણો છો પછી તમે ભણો છો YouTube માં ભણો છો બે આપણી જ વસ્તુ છે તો મોસ્ટ વેલકમ તમારું સ્વાગત છે આપણે રિવિઝન કરીએ છીએ રિવિઝન ની અંદર સેક્શન એ આખે આખો રિવિઝન કરી દીધું છે સેક્શન બી આખે આખો રિવિઝન કરી દીધું છે સેક્શન સી ની આ શરૂઆત થાય છે સેક્શન સી ની જેવી શરૂઆત થાય એટલે સૌથી પહેલા તમને બે પેરેગ્રાફ આપે એક પેરેગ્રાફ ઉપરથી ત્રણ પ્રશ્ન બીજા પેરેગ્રાફ ઉપરથી બે પ્રશ્ન ટોટલ પાંચ પ્રશ્ન હોય છે જો સાયન્સમાં હોય બરાબર તો સાયન્સમાં સેક્શન ડી ની અંદર જ આવી જશે શું છે આ લેપિંગ બુક જે આપણી છે સપ્લિમેન્ટરી બુક એના ઉપરથી જે પ્રશ્ન જવાબ પૂછાય છે એ જે મહત્વના પ્રશ્નો જવાબ છે એ બધા જ મહત્વના પ્રશ્ન જવાબ આપણે એ પાંચ માર્કના હોય છે કોમર્સ આર્ટસની અંદર જવા દેવાય નહી ત્રણ ચાર માર્કમાં સાયન્સના હોય જવા દેવાય નહીં ખબર હોવી જોઈએ કેવા પાર્ટ છે કેવા પેરેગ્રાફ છે કેવા પ્રશ્નો આવશે બધી ખબર હોવી જોઈએ ઓકે પછી સમરી આવશે નો વિડીયો સમરી બધી આપણે જોશું અલગ અલગ દસેક અલગ અલગ જોઈશું ના કહી શકાય આપણે તો બસ આની અંદર આપણે આગળ વધવાનું છે બેટા સો સૌથી પહેલું છે અહીંયા પાઠ છે ટોબોર્સ વાળો પાઠ છે રીડ કઈ શકીએ છેલ્લા છેલ્લેથી થી પંદર ચૌદ મિનિટ છે

આ જવાબ નથી આપણને એવું લાગે આ જવાબ છે પણ આ જવાબ નથી કે એને લાઈન ની ફ્રન્ટ માં જોયું પણ કોને જોયા વોટ વોઝ રોંગ ઇટ વોઝ અ ફીમેલ નેમ હોલ્ડિંગ અ બંડલ ત્યાં એક ફીમેલ નેમ નેમ એટલે માણસ પાઠ પ્રમાણે એમાં એક સ્ત્રીને જોઈએ તો ડેટ નીકળી જાય આપણને ખબર છે સીનું નું ભૂતકાળ થઈ જશે સો તો આ જવાબ છે

टोबॉर्स એટલે કે રોબોટ્સ રોબોટ્સ કેવા હતા તો અમે રોબોટ વિશે વાત કે આવે છે જો અહીં આવે છે ટોબોર્સ વોર નેવર એંગ્રી ટોબોર્સ કે આર એ ગુસ્સા મના હોય કારણ સો দে ડિડન્ટ સીમ સીમ ટુ ફીલ એનીથિંગ જાણે એને કઈ ફીલ જ ના થતું હોય ને એવું લાગે કશું ફીલ ના થતું હોય ગુસ્સો એના ફીલ ના થા એને ગુસ્સો કે આવી દુખી ના થે તો જવાબ શું આવશે ધ ટોબોર્સ વોર નોટ એંગ્રી અથવા નેવર એંગ્રી આ આખે આખો જવાબ છે અહીંયાથી તમે આખે આખી લાઈન લખી દો હાઉ વર ધ ટોબર્સ ની અંદર તો ચાલે બેઠે બેઠું મેં એ જ લખી દીધું છે એમને કોઈ કોઈ જાતનું ફીલ થતું એવું લાગતું નથી પછી છે વોટ વોઝ ધ પ્લેસ જગ્યા કઈ હતી ફોર ધ બેબીઝ એટલે કે નાના બાળકો માટે સિટીમાં નાના બાળકો માટેની જગ્યા કઈ

અલાઉડ વિથ પ્રેઝર થાય સમજાવું અલાઉડ એટલે શું મંજૂરી આપી રજા આપી હા આવો સ્ટ્રીકલી પ્રોહિબિટેડ એટલે શું થાય સ્ટ્રીકલી કડકાઈથી મનાય અને અલાઉડ વિથ પ્રેઝર એટલે ખુશી સાથે તમે એને રજા આપો છો આ ત્રણમાંથી શું મિનિંગ થાય તો ફોર્બિડન અને પ્રોહિબિટેડ આ બે સમાનાર્થી શબ્દ છે બંનેનો અર્થ એમ થાય મનાય છે રજા નથી પ્રતિબંધ ફોર્બિડન એટલે પ્રતિબંધ પ્રોહિબિટેડ એટલે પણ પ્રતિબંધ તો જવાબ શું થયો બી સ્ટ્રીકલી પ્રોહિબિટેડ સાયન્સ વાળાને આ જે છે મે તમને આગળ એવું કીધું હતું કે સેક્શન બી માં કેમ પૂછાય પણ સાયન્સ વાળાને આ પેરેગ્રાફ આખો સેક્શન એ ની અંદર એમસીક્યુ માં જ આવી જાય છે એટલે એમણે એમસીક્યુ તરીકે લેવાનું બરાબર ચલો એના પછીનો પેરેગ્રાફ તમે વાંચો તો ડેર્ફ વાળો જ પેરેગ્રાફ છે ટોબોર્સ વાળો જ છે ટોબોર શું લખ્યું છે હુ વોઝ ક્રાઇંગ રડે છે કોણ એટલું જ નથી કીધું

ઊની જગ્યાએ ખાલી શું લખવાનું બેબી નાનું બાળક રડે છે બરાબર આ ટાઈપનો પ્રશ્ન બોર્ડમાં આવે ખાસ સમજી લેવાનું પછી છે નવ પેરેગ્રાફ છે આખો માય મધર મધર વાળો એક પાર્ટ છે એની અંદરથી આ પેરેગ્રાફ છે વિચ સીઝન સીઝન એટલે ઋતુ ઇઝ મેન્શન એટલે કે આમાં એની વાત કરવામાં આવી છે ઇન ધ પેસેજ એટલે કે આ પેરેગ્રાફમાં કઈ ઋતુને મેન્શન કરી છે તો કોઈ ઋતુ નામ આમે લખેલું છે આખો પેરેગ્રાફ ઘરે વાંચો તો ખબર પડે વાંચવો જ જોઈએ પેરે ઘરે વાંચ્યા વગર આગળ નહીં ધંધો તો આની અંદર ઓટમ તો ઓટમ એટલે પાન ઋતુ આપણે આમાં વાંચવો જોઈએ કે ચોમાસું શિયાળો ઉનાળો સમર વિન્ટર અને એના એના નામ જ નથી આમાં ઓટમ છે તો શું આવે છે જવાબ અહીંયા ધ ઓટમ સીઝન ઇઝ મેન્શન્ડ ઇન ધ પેસેજ ખાલી તમારે વીચ ની જગ્યાએ શું લખવાનું ધ ઓટમ બરાબર પછી એ સેમ પેરેગ્રાફ છે ગીવ ધ નેમ ઓફ ધ બુક નામ આપો બુક નું રિટન બાય ધ રાઇટર્સ મધર જે લેખક છે આની અંદર એની મમ્મી લખેલી બુક નું નામ અહીંયા લખો ખાલી આટલું જ કરવાનું છે નામ લખો બીજો કોઈ નહીં ડખો બુક નું નામ શું છે તો આમાં તો તમે જલ્દ બે વાર ચાર વાર જો આપે પાઠ ભણના ના વાર કરી તો ખબર જ ના પડે પણ ઇન્ટેલિજન્ટ બુદ્ધિ હોય તો ખબર પડી જાય શું નામ શું છે માય બુક એની બુકનું નામ જ છે માય બુક બરાબર તો માય બુક ઇઝ તો પછી આખે આખો બેઠે બેઠે

જે કંઈ પણ કરવું પડે બુકો જેટલી માર્કેટમાં લઈને મારે વાંચવી પડે તે વાંચવા શરૂ કરી દીધી બરાબર પછી છે વોટ વોઝ ધ નરેટર્સ લાઈફ લોંગ ડ્રીમ લાઈફ એટલે કે જીવન પર્યંતનું જિંદગીના ઘણા બધા સપના હોય છે પણ ઘણા બધા સપના એવા હોય છે ઘણા બધા નહીં કોઈ એકાદ એવું સપનું હોય જે લાઈફ ટાઈમ સપનું હોય લાઈફ લોંગ સપનું આખા જીવન દરમિયાન મારે આ કરવું એકવાર એને લાઈફ લોંગ ડ્રીમ કહેવાય બરાબર તો લાઈફ લોંગ ડ્રીમ શું છે અહીંયા તો એમ લખ્યું છે ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ તો આપણે ઘણા લોકો આ જ જવાબ લખી દે ઇટ વોઝ માય લાઈફ લોંગ ડ્રીમ અને એમ કે મને આવડી ગયું મેં પાકો જવાબ લખી નાખ્યો અરે ભાઈ મગના ચણા ચણાની દાળ દાળના ઢોકળા તો જવાબ શું છે ધ નરેટર્સ લાઈફ લોંગ ડ્રીમ વોઝ નું વોઝ આયા સુધી પેરેગ્રાફ પ્રશ્નમાંથી છે શું લાઈફ લોંગ ડ્રીમ છે આઈ વોન્ટેટ ટુ બી એ સ્પીકર એન્ડ એન ઓથર મારે સ્પીકર બનવું છે બોલતો વક્તા બનવું છે લેખક બનવું છે એ છે એનું સપનું છે ટુ બીકેમ સ્પીકર એન્ડ એન ઓથર સ્પીકર બનવું ઓથર બનવું એ મારું જિંદગી પર્યંતનું એક સપનું છે ઓકે નેક્સ્ટ અંગ્રેજીમાં માસ્ટર બનવા માટેનો મહા માસ્ટર કોર્ષ જે એપ્રિલની અંદર હર્ષિયા લાઈવ બેચની અંદર બનાવશે એપ્લિકેશન અત્યારે ખાલી બે હજાર કિંમત છે બરાબર પછી પંદર માર્ચ કે દસ માર્ચ પછી એની કિંમત થઈ જશે ચાર હજાર પછી પાંચ હજાર બેચ શરૂ થશે એક્ચ્યુઅલી ત્યારે 3 થી ચાર મહિનાનો આખો કોર્સ છે જેની અંદર રીડિંગ રાઈટિંગ સ્પીકિંગ લિસનિંગ બધું જ ધમાકેદાર રીતે શરૂ થશે એક સુપર નો કોર્સ ગયા વર્ષે પૂરો થયો તો આ વખતે ટુ પોઈન્ટ ઝીરો છે એ વર્ષનો જે અનુભવ છે આની અંદર આખે આખો જીકી દેવામાં આવશે લાઈવ બેચ આખી લાઈવ ઢોકળા જેવી મસ્ત બેચ ઝીરો થી લઈને ટોપ સુધી એડવાન્સ ઇંગ્લિશ સુધી પહોંચાડી દેવામાં આવશે મહેનત તમારી પાસે ખૂબ કરાવી છો પીછો નહીં છોડો તમને શ્વાસ નહીં લેવા દઉં એ ગેરંટી પણ મહેનત કરનારા હોય એ જ જોડાય બાકી સલામ નમસ્તે વાળા નહીં તો ખાસ જોડાઈ જજો સુપર સ્પોકન ટુ પોઈન્ટ ઝીરો ઓનલાઈન જ છે બધું પછીનો પેરેગ્રાફ છે વન ડે આઈ મેડ ડિસિઝન એક દિવસ મેં એવો નિર્ણય કર્યો એવાળો પેરેગ્રાફ છે વોટ કુડ ધ નરેટર નોટ અન્ડરસ્ટેન્ડ નરેટર શું નથી સમજી શક્યા શું ના સમજાયું એને તો આમાં અન્ડરસ્ટેન્ડ શબ્દ જ નહીં આવે એટલે તમને ખબર જ પડશે નહીં કાં કેવા શું માંગે છે અને નિયરેસ્ટ મિનિંગ આ પાઠમાંથી આ અન્ડરસ્ટેન્ડ માટેનો ઘણીવાર બોર્ડમાં અને સ્કૂલની પરીક્ષાઓમાં પૂછાયો છે શું

ત્યાં એમને શા માટે જખ મારીને રોકાવું પડ્યું ક્યો રોકના પડ્યા તો આમાં લખ્યું છે મિડ વેડ રેસ્ટ હાઉસ દે રિઝ્યુમ દેર જર્ની આફ્ટર ધ રેન સબસાઈડ રોકાવું પડવું એની પાછળનું કારણ શું છે હેવી શાવર જબરજસ્ત વરસાદ પડ્યો આગળ જઈ શકાય એવી કોઈ શક્યતા જ નહોતી તો પછી રોકાવું જ પડે ઘણા લોકો આમ એક જણો કે આ કાજ મારી બંદૂક ને તલવાર લાવ મારે તો સિંહનો શિકાર કરવા જવા ઘરની બહાર નીકળીને તો નીકળી ગયો ઘરવાળી અડધો કલાક પછી ઘરની બહાર કંઈક કામ માટે આવી ને તો ત્યાં ઊભો થયો કે તમે ગયા નહીં સિંહ મારા તો અહીંયા આગળ કૂતરું સૂતું છે તો હું સિંહનો શિકાર કરીશ દેશ બદલી નાખો આ બદલી નાખો તે બદલી નાખો લેંઘો બદલ તું ઊંધો બેરો છે જબરજસ્ત વરસાદ જવાબ શું થઈ ગયો ટ્રાવેલર્સ ડીડ નીકળી જાય એટલે હેવ નું થઈ જાય હેડ ટુ સ્ટે એટ ધ રેસ્ટ હાઉસ આટલું પ્રશ્નમાંથી છે અને વાય છે એટલે બીકોઝ કારણ કે ધે વર ધે વર ડિટેન્ડ ડિટેન્ડ રોકી દેવામાં આવ્યા કોના દ્વારા અ હેવી શાવર બાય હેવી શાવર મિડવે એટ ધ રેસ્ટ હાઉસ મિડવે એટ ધ જર્ની અથવા

वर्षाद रोकાઈ ગયો પછી પાછી પ્રવશ શરૂ થઈ ગયો બરાબર Who was called the bird man here આયા બર્ડ મેન કોને કેવામાં આવે છે કોલ્ડ એટલે કેવામાં આવે આયા બર્ડ મેન કોને કેવામાં આવે છે किसको यहां पे बर्ड मैन कहा वी?

ફ્રોમ ધ પેસેજ ફોર હેરિટેજ હેરિટેજ જે છે હેરીટેજ એટલે થાય વારસો રસો નહીં હોય શાક રસો નહીં વારસો વારસા માટેનો સામાનાર્થી શબ્દ આ પેરેગ્રાફમાંથી ગોતીને લખો વારસા માટેનો સામાનાર્થી શબ્દ આ પેરેગ્રાફમાંથી ગોતીને લખો તો આખો પેરેગ્રાફ આપણને આપણી પાછી વોકેબ્યુલરી શબ્દ ભંડોળ તો ગજબનો હોય બધું જ આપણને મગજની અંદર ફિટ થઈ ગયેલું કશું જ ભૂલાવ્યું ના હોય

कोई नहीं सादे सहमत ना था। गुस्सा है ना बाप नो, इन्हों पोता नहीं, प्लस गुस्सा प्लस गुस्सा, ये वो जबरजस गुस्सा ही नहीं अंदर आता। बराबर। पहली लाइन आखिर क्या क्या लगाई जाए? Farmer was cross, surly and very disagreeable man. Okay? Next. <coughs> Why did people dislike him? लोगों सामने ने dislike करता था। क्यों? Dislike करो इधर। કોઈને ગમવું હું તને લાઈક કરું છું તો હું હામી લાઈટ કરું છું ઘોઘા વયો ડિસલાઈક કરવું એટલે એમ ના ના પસંદ કરવું લોકો ના પસંદ કરતા કારણ કે ડી નીકળી ગયું ડિસલાઈક ને ડી લાગી જશે પીપલ ડિસલાઈક હિમ બીકોઝ વાય છે બીકોઝ ની જગ્યાએ એઝ પણ મૂકી શકાય બીકોઝ એનો સ્પેલિંગ નો આવડે એઝ મૂક દેવાનો એઝ

બરાબર વોટ વુડ હેપન ટુ ધ પુર ઓફેન્ડર બિચારા જે કોઈ પણ કઈ ગરીબ બિચારા કોઈ હોય એને સામે કઈ બોલે એનું શું થાય તો ધ પુર ઓફેન્ડર વુડ ઓલવેઝ મીટ છે વુડ ઓલવેઝ મીટ અહીંયા વુડ નથી અહીંયા વુડ છે એટલે મીટ આવ્યું અહીંયા ભૂતકાળ છે એટલે મેટ વુડ ઓલવેઝ મીટ વિથ સેવર પનિશમેન્ટ ફ્રોમ ધ ફાર્મર એને કોઈને કોઈ સજા મળતી બરાબર

મેક ડિસિઝન નિર્ણય નથી લઈ શકતા આ એની આખી આખી ફિલિંગ નહીં વાત છે રાઈટ ઓફ ફિલ્ડ નર્વસ એજ્યુટેટેડ અફ્રેડ એન્ડ અનેબલ ટુ સ્પીક ટુ પીપલ નો લોકો સાથે વાત નથી કરી શકતા મેક ડિસિઝન નિર્ણય લઈ શકતા નથી પછી છે વોટ હેઝ ધ રાઈટર્સ મધર લવડ રાઈટર ની જે મમ્મી છે એ કોને ચાહે છે હવે તો આયા તો એમ લખ્યું છે આઈ હેવ લવડ

फैमिली फ्रेंड्स नेचर एनिमल्स म्यूजिक एंड मेनी अदर थिंग्स आ क्या की लाइन छे आया थी कोई वांदो तो नहीं आ रेस एम नंबर कोन बच्चे ये लाइन जोड़वानी बदलना चाहे फैमिली फ्रेंड नेचर एनिमल, म्यूजिक एनिमल लेवल मूवी ने चाहती नहीं थी वो बाबा डखो थी ये व्हाट वाज पेनफुल फॉर द राइटर लेखक माटे कई वस्तु पेनफुल थी

આવે નથી લખ્યું પણ એને કેન્સર થયું હતું કેન્સરની પીડા એ લાસ્ટ એજનું કેન્સર હોય ખબર પડી જાય કે તમે આટલા દિવસના મહેમાન છો બહુ દર્દનાક પીડા છે આપણી સામે આપણું જ સ્વજન આપણું જ નજીકનું કોઈ આવી રીતે મરતું હોય ખતરનાક હોય બહુ અચાનક મરી જાય એ વાત જુદી છે પણ આ તો ખબર છે કે આવે જાચે દિવસ નથી એ પીડા બહુ અસહ્ય હોય તો એની મમ્મીને મરવાના આગળના છેલ્લા બે મહિના હતા ને એ

તો એને અહેસાસ થાય છે જો આ એટલે કોણ તો કે લેખક ધ રાઇટર લખો અહીંયા તમે ધ રાઈટર રિયલાઇઝ એને અહેસાસ થાય છે દેટ માય મધર નહીં હર મધર વોઝ નો લોંગર લોસ ટુ મી મી નહીં હર છોકરી છે ઇન સમ ન્યૂ એન્ડ ડિફરન્ટ વે આઈ નહીં શી હેડ ગેઇન હર વેન ધ રાઈટર ફિનિશ રીડિંગ હર મધર્સ બુક શી રિયલાઇઝ ને એવો અહેસાસ થાય છે કે મારી મમ્મી ને મેં ગુમાવી નથી કોઈ ને કોઈ રીતે મારી મમ્મી મારી સાથે છે છે ન્યુ એન્ડ ડિફરન્ટ વે એની બુક મારી સાથે છે એનું વાંચું છું મને એહસાસ થાય છે કે મારી મમ્મી છે રાઈટ ધ નેમ્સ ઓફ ધ રાઇટર્સ કમ્પેનિયન્સ રાઇટર ના કમ્પેનિયન કમ્પેનિયન એટલે શું થાય બેટા સાથીદાર કમ્પેનિયન એટલે સાથીદાર એસ લગાડો એટલે સાથીદારો એના નામ લખવામાં લેખકના સાથીદાર કોણ કોણ છે એટલે કોઈનું નામ હશે ને આની અંદર એ નામ આયે લખવાના છે બે રાઇટરના બે સાથીદારો છે આની અંદર અને બંનેના નામ આની અંદર આપ્યા છે સો એક એંગ દોરજી બીજો લાતુ લાતુ એટલે લાતુ પાટુ લાતુ એ નહીં એંગ દોરજી અને લાતુ બે એના સાથીદારો છે છે હિમાલય પર્વત ઉપર ચડવા માટે નીકળા છે પછી વોટ ઇઝ ધ ચેન્જ ઇન ધ ડોગ્સ ડાયટ કૂતરાના ડાયટ ની અંદર ડાયટ એટલે કે ભોજન ની અંદર શું ચેન્જ આવ્યો શું બદલાવ આવ્યો તો ઈટિંગ મોર વધારે ખાઓ ટુ કીપ અપ હિઝ એનર્જી ની એનર્જી ની ઊર્જા જાળવી રાખવા માટે ઇઝ ધ ચેન્જ ઇન ધ ડોગ્સ ડાયટ એટલે ડાયટ નો બદલાવ છે કે હવે હું વધારે ખاؤ સુ ઊર્જા રહે ને એટલે આ તો ઊર્જા ની વાત કેરમાં તું જે વજન કાંટા ઉપર ઊભો રહેશ ને વજન કાંટો ભાંગી જાય છે હારા જ્યાં બે હોશે ને ત્યાં જમીન અડધો ફૂટ નીચે જતી રહે છે હવે હું ઉર્જા ઉર્જા એનર્જી તમે કઈ ખાવાનું એક દી બંધ રાખો તો પચાસ જણાને ને ભૂખા મળે ખાવા એવા પાડા જેવા થઈ ગયા હોય હમણાં જ નતું કેટલા કેટલું વજન છે તમારું તો કે દોઢસો કિલો ઓહ તો કપડાની દુકાનની બારે એક જણો ઉભો હતો દોઢસો કિલો નો વજન આમ માણસ બુલડોઝર જેવો તો અંદરથી પેલો સેલ્સમેન હતો ને કપડાની દુકાન એ કે સાહેબ શું બતાવું તમને પેન્ટ બતાવું શર્ટ બતાવું બરમોડો બતાવું તો કે ભાઈ તમારું વજન જો મારું શરીર જો રેડીમેડ વસ્તુ માટે મને અહીંથી ખાલી મારો રૂમાલ મળે બીજું કઈ નહીં મળે બાકી બધું મારે સીવડાવવું પડે વોટ ફિઝિકલ ચેન્જ કયો શારીરિક બદલાવ આવ્યો ડઝ ધ ડોક્ટર ઓબ્ઝર્વ ઇન ધ ડોગ કૂતરાની અંદર ડોક્ટરે શું નિરીક્ષણ કર્યું શારીરિક શું બદલાવ આવ્યો તો શારીરિક બદલાવ શું આવ્યો અરે આ પર્ટિક્યુલરલી અરાઉન્ડ ધ વેસ્ટ વેસ્ટ એટલે કમર વોટ ટાઈમ ટુ ડુ યુ ગો ટુ બેડ હા જો ધ ધ ડોક્ટર ડોગ ડોગ હેઝ કૂતરાનું વજન વધી વધી ગયું ગયું અરાઉન્ડ વેસ્ટ ખાસ કરીને કમરની આસપાસ આસપાસ આપણે જાડા થાય તો પેટે જ બધે દેખાય ને કે કે આને છે ખાલી પગ જાડો ન થઈ જાય જાડો ન થઈ જાય આ પાંચ વધારે ખાવ છું મારી ઊર્જા જાળવી રાખવા માટે શકશો તો દેખાય છે ખાસ કરીને તારી કમરની આસપાસ દેખાય છે આ ડોક્ટરે ઓબ્ઝર્વ કર્યું આ બોલે છે ડોક્ટર કોણ બોલે છે ડોક્ટર તમને આખા પેરેગ્રાફની અંદર ખબર પડી જશે છે ડોક્ટર નેચરલી વોટ હેઝ ધ ડોગ ડન ટુ પ્રમોટ સ્લીપ ઊંઘ લાવવા માટે ડોગ કૂતરાએ શું કર્યું કાઉન્ટિંગ શેપ નામનો પાર્ટ છે કૂતરાએ શું કર્યું ઊંઘ લાવવા માટે તો આઈ હેવ ટ્રાઈડ કોલ્ડ ડ્રિંક્સ જો છે ચાલવાનું ગરમ કઈક પીવાનું ઠંડુ પીવાનું પૂરું ભાણામાં જેટલા ચાર પાંચ દસ બાર પંદર વીસ છોડવું પડે છોડી દેવાનું બધું જ એણે કર્યું કે જેથી ઊંઘ આવે કોઈએ કીધું એ સુતા પહેલા ચાલો તો ઊંઘ આવે તો એ કર્યું તો ઊંઘ ના આવી ગરમ પીવો તો ઊંઘ આવે તોય ના આવી ઠંડુ પીવો ઊંઘ આવે ના આવી ભરપૂર ખાઈ જાવ ઊંઘ આવી તોય ના આવી

કઈ સજા આપવામાં નહોતી આવતી ગમે એવો ગંભીર ગુનો કર્યો હોય તોય ગમે એવો ગંભીર ગુનો કરો ફાંસીની સજા નહીં મરવાની સજા નહીં તો ફોર અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ ધ કિંગ ડીડ નોટ કન્ડેમ ટુ કેપિટ ક્રિમિનલ ટુ ડેથ કોઈને ફાંસીની સજા નહોતી મળતી કોઈ પણ ગુનો હોય બરાબર પછી વોટ વોઝ ધ અરેન્જમેન્ટ ફોર ધ પનિશમેન્ટ ઇન ધ એરેના અરેના એટલે શું ખુલ્લો વિસ્તાર જેના આજુબાજુ બધા લોકો બેઠા હોય આપણે કેમ ક્રિકેટ કે ફૂટબોલનું ગ્રાઉન્ડ હોય ને એવું છે એના અરેના કહેવાય ત્યાં શું અરેન્જમેન્ટ થયું હતું બધી ગોઠવણ થઈ હતી તો ઇન ધ અરેના ઇન ધ અરેના છે ધેર વર ટુ ડોર્સ ત્યાં બે દરવાજા હોય કેટલા ધેર ઇન ધ અરેના ધેર વર ટુ ડોર્સ બિહાઇન્ડ વન ડોર બે માંથી પસંદ કરવાનો આ ગોઠવો નથી સુંદર છોકરી વાળો દરવાજો ખુલે ગયો

સાથે પ્રેમમાં પડી પસંદગી ના પસંદગી છે તો ખરું હવે છાપો બધું મેં જોયું મુંબઈના કોઈ મોટા મંત્રી હતા મહારાષ્ટ્રના પૈસા પૈસા બધું એના ડ્રાઈવર સાથે છોકરી ભાગી ગઈ લેવલ જોતા હશે નહીં જોતા હોય કંઈક તો હશે હવે આમાં આપણને કંઈ વધારે ખબર પડે નહીં એટલે રાજા ગુસ્સો થઈ ગયો પછી છે ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ હાઈડ નો સામાન્ય શબ્દ ગોતો પ્લેસ ફોર પબ્લિક ઇવેન્ટ જ્યાં લોકો એક સાથે ભેગા થઈને કંઈ ને કંઈ ફંક્શન કરતા હોય એના માટેનો આમાંથી એરેસ્ટ મિનિંગ શોધો સામનાર્થી શબ્દ શોધો બે તો તમે જોવો તો તમને જલ્દીથી આઈડિયા નહીં આવે કદાચ આ પ્લેસ ફોર પબ્લિક ઇવેન્ટ એટલે કે પબ્લિકો માટેની જે જગ્યા છે જેમાં કંઈક ને કંઈક થતું હોય ફંક્શન એ તો મેં હમણાં જ કીધું અરેના છે બરાબર હાઇડ એટલે છુપાવવું તો આ કન્સીલ એટલે પણ છુપાવવું બરાબર તો એમાં જવાબ આવશે હાઈડ નો કન્સીલ

પણ આમાં જે પ્રશ્નમાં કાળ હોય એ કાળ અહીંયા કાળો સેમ સેમ કાળ હોવા જોઈએ નહીં તો પાછું લોચો થઈ જાય વોટ ડીડ ધ ડ્રંક મેન પ્રપોઝ ડ્રંક એટલે કે પી કેવો માણ એકદમ પી ધેલો એને બોલી કે એમ કબર ના માર પી દો એક મસ્ત જોક યાદ આવી એક જણો પીને ના આવે ઘરે અને એની ઘરવાળી મારી મારી ધોઈ નાખે મારી મારી ધોઈ નાખે તો એક દી કે આજ તો એને ખબર જ ન પડી જોઈએ કે હું પીને આવું છું એટલે ભાઈ આવી ને શાંતિથી ચૂપચાપ ભગવદ્ ગીતા વાંચવામાં બેસી ગયો એની ઘરવાળી આવી ધોકો લઈને ઢીબવાજ મળી અરે પણ મેં ક્યાં પીધો હે આ ભગવદ્ ગીતા વાંચું છું જોતી નથી તું એ ભગવદ્ ગીતા છે એ ભગવદ્ ગીતા છે હે કે મારી સુટકેસ ખોલીને બેઠો તું એટલે સુટકેસ માં ભગત પિતા દેખ ઢીબાઈ ગયો આરો તો ડ્રંક મેને શું પ્રપોઝ કર્યું એટલે કે શું સૂચવ્યું સૂચના એને તો એને શું સજેશન આપ્યું પ્રપોઝ ધેટ છે પ્રપોઝ ધેટ ડ્રંક મેન ડી નીકળી જાય એટલે પ્રપોઝ ને ડી લાગે તો ધ ડ્રંક મેન પ્રપોઝ્ડ ધેટ

આ ક્લાઇમિંગ વાળું અન્ડરલાઈન કરેલું છે લખો ના લખો જવાબ આયા સુધીનો છે વધારે લખો ચાલે પણ ઓછો નહીં લખો વેર વોઝ સમ ટ્રીકી ક્લાઇમિંગ ક્યાં ટ્રીકી એટલે બહુ જ અઘરું ટાઈપ ક્લાઇમિંગ એટલે કે ચઢાણ અઘરું ચઢાણ ક્યાં હતું તો આપણે આ જવાબ લખી દઈએ દેર વોઝ સમ ટ્રીકી ક્લાઇમિંગ બીટવીન અને જવાબ સાચો છે બિટવીન એટલે વચ્ચે કોની કોની વચ્ચે સાઉથ સમિટ અને વોટ ઇઝ પોપ્યુલરલી નોન એઝ હિલરી સ્ટેપ આ બેની વચ્ચેનું જે ચઢાણ હતું ને બહુ કપરું હતું ટ્રીકી એટલે કપરું તો જવાબ એ જ છે એમાં જે અન્ડરલાઈન કહી છે એ લખો કે ના લખો કંઈ ફેર નથી પડતો તમે ખાલી એટલું જ લખી નાખો સાઉથ સમિટ એન્ડ હિલરી સ્ટેપ તો પણ સાચું એ બેની વચ્ચેનું ચઢાણ બહુ અઘરું હતું હુ વર ઓલરેડી ઓવર હિલરી સ્ટેપ હિલેરી સ્ટેપ ઉપર ઓલરેડી ત્યાં કોણ હતું પહેલા લખ્યું છે લાતુ વર ઓલરેડી ઓવર ઈટ ઈટ એટલે કોણ ઈટ એટલે હિલેરી સ્ટેપ ની ઉપર બે જણા હતા એંગ દુર્જી એન્ડ લાતુ વર ઓલરેડી ઓવર ઈટ ઈટ નહીં લખવાનું છે એટલે ભાઈ તો તો ભૂલ પડશે ઈટ લાઈન મારશો કોક માં દોડ છે તો ઊની જગ્યાએ ખાલી તમારે બે નામ લખવાનું એંગ દુર્જી એન્ડ લાતુ આ બે લખી દીધા પછીનો પ્રશ્નમાંથી બેઠે બેઠું આ બે જણા હતા ઉપર હિલરી સ્ટેપ છે એટલે હિલરી વ્યક્તિ નું નામ છે એનું સ્ટેપ એટલે કે એનું ચરણ એટલે કે એના પગના નિશાનની વાત નથી તો એક હિમાલયની અંદર એક જે પીક છે શિખર છે એનું નામ છે એક જગ્યાનું નામ છે હિલરી સ્ટેપ પછી વેન વોઝ બચંદ્રી થ્રિલ બચંદ્રીને રોમાંચ અનુભવ કેવો હતો રોમાંચની વાત છે રોમાન્સની નથી તો આપણે પાઠ તમે જો અગિયારમાં ધોરણની અંદર પહેલો પાઠ જે અરુણિમા આવે છે એમાં બચેન્દ્ર નામ આવે છે બારમા ધોરણની અંદર આખા આખો પાઠ જે છે લેપિંગની અંદર બચેન્દ્ર એના વિશેનો પાઠ છે ચઢાણની વાત છે વેન વોઝ બચેન્દ્ર થ્રીલ બચેન્દ્ર થ્રિલ અનુભવ ક્યારે થયો તો જો બચેન્દ્રી વોઝ થ્રિલ્ડ વેન શી વોઝ ઓન ધ ટોપ ઓફ ધ સ્ટેપ જ્યારે એ સ્ટેપ ઉપર એકદમ ઉપર સુધી પહોંચી ગઈ હતી એન્ડ ધ ગોલ વોઝ નિયરર અને એનો ગોલ એનું જે ધ્યેય હતું એકદમ નજીક હતું વોઝ સામે ને ત્યારે જબરજસ્ત અનુભવ થાય હવે બાય સલીમ સલીમ અલી બ્રોટ અપ કોના દ્વારા ઉછેરવામાં આવ્યા અને શા માટે ઉછેરવામાં આવ્યા

ઓર્ફન એટલે કે અનાથ હતા એટ વેરી યંગ એજ બહુ નાની ઉંમરમાં એના મમ્મી પપ્પા નું અવસાન થઈ ગયું એટલે એના મમ્મા મામા એને ઉછેર મોટો કર્યો પછી વુ ક્રિએટેડ ઇન્ટરેસ્ટ ઇન સલીમ અલી ફોર બર્ડ્સ કોણે સલીમ અલી ની અંદર રસ પેદા કર્યો પક્ષીઓ માટેનો રસ પેદા કરનાર સલીમ અલી ના જીવનમાં કોણ આવ્યો આખું વાંચી જાવ લગભગ તમને જવાબ નહીં મળે પણ જવાબ શું છે આમાં કે

વોટ વોઝ સલીમ গিવન એઝ અ પ્રેઝન્ટ સલીમને પ્રેઝન્ટ પ્રેઝન્ટ નો બીજો મતલબ થાય છે ગિફ્ટ તમને પૂછે કે ગિફ્ટ માટેનો સમાનાર્થી શબ્દ આમાં કયો છે તો પ્રેઝન્ટ પ્રેઝન્ટ સલીમ અલીને શું આપવામાં આવ્યું તો સલીમ અલી વોઝ આ બેઠે બેઠો લખી શકો સલીમ અલી વોઝ গিવન એન એક્સપેંસિવ એર એઝ અ પ્રેઝન્ટ આ બેઠે બેઠો જવાબ તમે લખી દો એક માર્ક કોઈ ના કાઢો બેઠું બેઠું લઈ ગયું તો એમાં પાછું આ કરી નાખો ને તો શબ્દ ગડચી જાવ વચ્ચે તો પછી પ્રોબ્લેમ એઝ આઈ મે મેક મેં હું જુદી રીતે જવાબ લખ્યો મેં વોટની જગ્યાએ ખાલી એને એક્સપેન્સિવ એરગન લખ્યું છે બાકી પ્રશ્નમાંથી બેઠે બેઠું એક્સપેન્સિવ એટલે મોંઘી એરગન આવે ને એ એના મામાએ એને ગિફ્ટમાં આપી વોટ ઇઝ ધ શ્યોર રેમેડી શ્યોર એટલે કે પાકી રેમેડી એટલે કે દવા રિકમેન્ડેડ એટલે કે સજેશન કર્યું ડોક્ટરોએ સ્લીપલેસનેસ માટે એટલે કે ઊંઘ ના આવવાની બીમારી માટે પાકી દવા ડોક્ટરે કઈ સજેસ્ટ કરી તો ડોક્ટર્સ હેવ રિકમેન્ડેડ વન રેમેડી ફોર સ્લીપલેસનેસ કાઉન્ટિંગ ઇમેજિનરી શિપ આ બેઠા બેઠી લાઈન લખો એક માર્ક આવે આવે ના આવે મેં અહીંયા વોટની જગ્યાએ આ લખી દીધું કાઉન્ટિંગ ઇમેજનરી શિપ પછી આખો આખો પ્રશ્ન બેઠે બેઠો લખી દીધો કાલ્પનિક ઘેટાઓને ગણવા આંખ બંધ કરીને એ ઊંઘ ના આવવાની બીમારી હોય એના માટેની દવા આંખ બંધ કરીને ઘેટાઓને ગણવાના દરિયા કિનારે કે કોઈ બગીચામાં એક બે એવું ક્યાં ગયું ઊંઘાવી જાય પછી હાઉ ધ રાઈટર વોઝ અવેકન ઇચ ડે લેખક જે છે એ રોજ કઈ રીતે જાગે છે આઈ આઈ અવેકન આઈ એટલે કોણ લેખક આઈ એટલે કે રાઈટર વોઝ અવેકન ઇચ ડે વિથ અ મેન્ટલ લિસ્ટ છે વિથ અ મેન્ટલ લિસ્ટ ઓફ ટાસ્ક કામનું માનસિક લિસ્ટ તૈયાર કરીને મારા હવાર ઉઠીને આટલા આટલા કામ કરવાના છે આપણે ઉઠી નાય ધોઈને પાડો ખાય એટલું ખાય પછી ખબર ન હોય શું કરવું હોય પછી કોઈ એમ કે વાંચવા બે ને હવે શાનો મને મારે વાંચવા બે પછી ખબર પડે છે માર્ક છે પરીક્ષા છે આ તો મેન્ટલ લિસ્ટ સાથે જ ઉઠે છે કે મારે આટલું આટલું કરવાનું છે તો જ હું ઘૂટે ને નક્કી હોય મારે હવારે આટલું કરવાનું છે એને ઊંઘ ઉડી જાય એ કઈ નક્કી જ ન હોય કે કરવાનું જ નથી એને હું ઊંઘ ઉડે ધેટ શી હેડ ટુ કમ્પ્લીટ બિફોર ધ એન્ડ ઓફ ધ ડે

શું આખી પ્રશ્નવાળી લાઈન ના ગુસ્સે થયા બાદ અબાઉટ ધ બેડ રિપોર્ટ કાર્ડ લેખકનું રિપોર્ટ કાર્ડ એટલે કે રિઝલ્ટ આવ્યું વાતમાં એક માર્ક બે માર્ક ત્રણ માર્ક ચાર માર્ક ઘણા નવાણું માર્ક આવે તોય ખુશ ન થાય કે મારે શો કેમ ના આવે એટલે આવ્યું અને એના મમ્મી પપ્પા ગુસ્સે થઈ ગયા પછી એ ગુસ્સે થયા પછી એના મમ્મી પપ્પાએ શું કર્યું તો જો બોથ ઓફ યુ કેમ ઇન ટો માય રૂમ એના રૂમમાં જાય છે અને એક્સપ્લેન સમજાવે છે

રૂમમે એક્સપ્લેન એક્સપ્લેન સમજાય વોટ દેને રાઇટર છે એટલે ધ સોરી હી હસ સો આવશે વોટ હી શુડ डू એને શું કરવું જોઈએ ટુ સ્કોર મોર માર્ક્સ વધારે માર્ક્સ લેવા માટે બરાબર વોટ ડઝ ધ રાઇટર પ્રેફર ટુ રીમેમ્બર નાઉ વોટ ડઝ ધ રાઇટર પ્રેફર ટુ રીમેમ્બર નાઉ અત્યારે યાદ રાખવા માટે લેખક શું કરે છે તો રાઇટર પ્રિફર્સ ટુ રિમેમ્બર ધ બેસ્ટ મેમરી શું યાદ રાખવા માટેનું પ્રિફર કરે છે બે ટાઈપની મેમરી હોય એક ખરાબ એક સારી બે મેમરી હોય કઈ મેમરી યાદ રાખવાની સારી સારી વસ્તુ યાદ રાખવાની કોઈ ગાળ દીધી ભૂલી જવાનું એનો પેન્ડો ખવડાવે ને યાદ રાખવાનું ચોકલેટ ખવડાવે યાદ રાખવાનું છે જ અહીંયા થેન્ક યુ

તો માનસી શું શીખે છે જો માનસી લર્ન દીઠ નીકળી જાય એટલે ઈડી લાગે લર્ન અબાઉટ પેશન્સ એટલે કે ધીરજ બરાબર છે ને પેશન્સ ધીરજ કરે છે હિંમત શીખે છે લવ લવ ડે પછી પ્રશ્નમાંથી ફ્રોમ હર વિઝિટ ટુ મ્યુઝિયમ ત્રણ વસ્તુ શીખે છે પેશન્સ ધીરજ કરે છે હિંમત લવ એટલે બરાબર પછી હાઉ ડઝ ધ બ્લાઇન્ડ મેન સી ધ આર્ટ ઓફ ઇન ધ મ્યુઝિયમ માં આંધળો વ્યક્તિ છે એ આર્ટ એટલે કે ચિત્રો દોરેલા છે એને કેવી રીતે જોવે છે આંધળો વ્યક્તિ તો ધ બ્લાઇન્ડ મેન ડઝ નીકળી ગયું એટલે સી નું એસ લાગી જાય સી ધ આર્ટ કઈ રીતે જોવે છે થ્રુ હિઝ માઇન્ડ આઈ આ જવાબ પણ સાચો છે એક માર્ક મળે પણ અહીંયા લખ્યું છે ઇઝ વાઇફ ડિસ્ક્રાઇબ્સ ઇચ પેઇન્ટિંગ થ્રુ ધ ડિસ્ક્રિપ્શન્સ ગીવન બાય હિઝ વાઇફ એની વાઇફ જે ડિસ્ક્રિપ્શન આપે છે એક એક ચિત્ર જોઈને કે આ ચિત્ર આવું છે આમ છે કલર આ છે શેડ આવો છે આનું ચિત્ર છે પછી ઓલો એ બધી કલ્પના કરે ને એનાથી એ જોવે છે એ કે જવાબ પછી ધ ગ્રોઇંગ ઓફ કોન્ફિડન્સ વધતો આત્મવિશ્વાસ ઇન હિમ એની અંદર વોઝ ધ રિઝલ્ટ ઓફ સેનો રિઝલ્ટ છે એની અંદર વધતો આત્મવિશ્વાસ છે સેનો રિઝલ્ટ છે અહીં લખ્યું છે માય કોન્ફિડન્સ ગ્રો આ ટાઈપના સવાલ પણ આવે અધૂરું વાક્ય પૂરું કરો આ ટાઈપના સવાલ પણ આવે સેનાથી એનો આત્મવિશ્વાસ વધે છે તો ડિસ્કવર ધ ટેકનિક નવી ટેકનિક શોધી ને એનાથી તો જવાબ શું આવે રિઝલ્ટ ઓફ હીઝ ડિસ્કવરી ઓફ સક્સેસફુલ ટેકનિક જવાબ થઈ નવી સફળતાપૂર્વક એણે જે ટેકનિક શોધી એમાંથી એસ્ટર રાઇટર સેલ્ફ કોન્ફિડન્સ ગ્રુ રાઇટર નો સેલ્ફ કોન્ફિડન્સ જેવો વધ્યો ગ્રુ ગ્રુ એટલે વધ્યો પછી શું થયું એને ચેલેન્जेस છે એ તક સ્વરૂપમાં દેખાણી હી બિગન ટુ સી આ ની જગ્યા હી પછી તો બધું બેઠે છું હી બિગન ટુ સી ચેલેન્જીસ એઝ ઓપોર્ચ્યુનિટીઝ ટુ મૂવ ફોરવર્ડ એન્ડ સક્સીડ બેઠે બેઠે જ તક પડકાર છે એને તક દેખાવા માંડી અને આગળ વધવામાં માંડ્યો માણસ

રાઇટર વોઝ વેન હી વોઝ યંગ રાઇ લેખક કો થા જરે યંગ હતા વેન આઈ વોસ યંગ આઈ વોસ શાય હું શરમાળ હતો અત્ય ખાલી શું મૂકવાનું ખાલી જગ્યામાં શાય વોટ ડીડ ધ ગુરુ એન્ડ હિઝ ડિસિપલ્સ ફાઇન્ડ ડિસિપલ એટલે શિષ્ય શું થાય ગુરુ અને તેના શિષ્યોએ શું જોયું પહેલી જ લાઈનમાં છે ગુરુ એન્ડ હિઝ ડિસાઇપલ્સ ફાઉન્ડ થ્રી પર્સન સ્ટેન્ડિંગ બિફોર ધ ગેટ એન્ડ શાઉટિંગ એટ વન અનધર બેઠે બેઠો જવાબ એક માર્ક તમારી જોલીમાં કોઈ ફેરફાર નહીં ગુરુ એન્ડ એના શિષ્યએ જોયું કે ત્રણ વ્યક્તિઓ દરવાજાની સામે ઊભા છે અને એકબીજાની સામે તાળું કહે છે ચીસો પાડે છે બૂમો પાડે છે બરાડા પાડે છે બરાબર આ આખે આખું કામ અહીંયા પચાસ પ્રશ્નો આઈએમપી લેપિંગ બુકના પૂરા કરી દીધા આપણે બરાબર સો હવે પછી આના પછીના વિડીયોમાં સમરી આપણે આઈએમપી જોશું પછી ન્યૂઝ ક્લિપિંગ જોશું સેક્શન ડી ઈ બધું જ મસ્ત રીતે આઈએમપી જોવાનું છે બરાબર સ્ટેટિંગ જય જય ભારત વંદે માતર